नमस्कार, हूँ छू भूमित जानी અને આપ જોરા છો ગુજરાત તક। ગુજરાત તકની ટીમ એ વિરમગામ ખાતે પહોંચી છે અને વિરમગામની અંદર કઈ પ્રકારનો રાજકીય માહોલ છે, કઈ પ્રકારે લોકો શું ઈચ્છી રહ્યા છે તેને લઈને આપણે જનતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે સૌપ્રથમ હું તમને અહીંનું જે બસ સ્ટેન્ડ છે તેના દ્રશ્યો બતાડવા માંગુ છું। અને અહીંયા જે આસપાસના ગામોના લોકો છે તે પણ અહીંયા આવતા હોય છે અને અવર જવર કરતા હોય છે, ત્યારે અહીંના લોકો સાથે જ આપણે વાત કરવાની શરૂઆત કરી કે કઈ પ્રકારનો માહોલ છે, આ વખતે શું લાગી રહ્યું છે। શું નામ છે આપ? મારું નામ યુસુફ। યુસુફભાઈ, શું લાગે છે આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ ત્રણ પક્ષ મેદાનમાં છે, કોણ વધુ તાકાતથી લડી રહ્યું છે? તાકાત તો ત્રણે પક્ષ લગાવી રહ્યા છે, પણ 10 વર્ષથી આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આગવી ટ્રમે આ વિસ્તાર કોંગ્રેસની જોડે જ રહેશે। કેમ કે આ વિસ્તારના અંદર ઘણા પ્રશ્નો છે જે અત્યારના હાલના ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડે એના ઉપર પૂર્ણ ઉતરેલા જ છે। રોડ રસ્તા હોય કે કોઈપણ અન્ય કોઈપણ સમાજનો કોઈ પ્રશ્ન હોય, દરેક પ્રશ્નના અંદર લાખાભાઈ સાહેબ સાથે રહ્યા જ છે। હાર્દિક પટેલ પણ અહીંથી વિરમગામના જ છે અને ભારતીય જનતા પાર્ટીએ તેને ઉમેદવાર બનાવ્યા છે, શું લાગે છે? જીતશે ખરા? હવે જીતશે કે હારશે એ તો 8 તારીખે જ બતાવશે, પણ એક વસ્તુ તમને કહી દઉં તમારા માધ્યમથી કે વિરમગામની પ્રજા છે ને એ પક્ષ પલટુને સ્વીકાર કરતી નથી, બરાબર છે? 2013ના અંદર, 2012ના અંદર તેજસ્વીબેન પટેલ અહીંયા કોંગ્રેસથી લડી અને જીતી, 2017માં મેં પક્ષ પલટો કર્યો અને 2017માં ફરી એકવાર બીજેપી તરફથી આવ્યા, પણ વિરમગામની પ્રજાએ પક્ષ પલટુને સ્વીકાર કર્યો નથી। એટલે હવે હાર્દિકભાઈએ જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, વિરમગામની પ્રજા બહુ સાણી પ્રજા છે, એટલે કોઈ કહેવું નકામું છે એ બાબતે। હાર્દિક પટેલ તો અત્યારે પ્રચાર પ્રસાર કરે છે અને તેઓ કહી રહ્યા છે કે અમે, જો હું ચૂંટાઈને આવીશ તો વિરમગામ માટે ઘણું મારે કરવું છે, ઘણા કામો છે, તેનું પ્લાનિંગ પણ છે, તેવું કહી રહ્યા છે, શું લાગે છે? સાહેબ, બધી વાતો બધા કરતા જ હોય છે, દરેક પ્રચારના અંદર નેતાઓ એમની રીતે બધી વાતો કરતા જ હોય, પણ ગ્રાઉન્ડ ઉપર જ્યારે ઉતરે ત્યારે ખબર પડે કે શું હકીકત છે। અન્ય લોકો સાથે પણ આપણે વાત કરીએ, યુવાન મિત્ર છે તેની સાથે વાત કરીએ, શું નામ છે આપનું? અજય ભરવાડ। શું લાગે છે અહીંયા કઈ પ્રકારના સમીકરણો છે અને ગત 2 ટર્મથી તો કોંગ્રેસના ધારાસભ્યને ચૂંટી રહ્યા છો આપ, આ વખતે શું લાગે છે? આ વખતે લાખાભાઈ જ આવશે। શું કારણો છે, તેમણે કેવા કામો કર્યા છે અહીંયા? બધા કામ કર્યા જ છે ને, એ તો એમની સરકાર નહીં, એટલે નક્કી તો ઘણું કરવા માંગે ને, એમની સરકાર નથી ને। હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો અહીંથી ઉમેદવાર છે, આપ પણ યુવાન છો, હાર્દિક પટેલે અનામત આંદોલનથી શરૂઆત કરી અને ત્યાર પછી કોંગ્રેસમાં ગયા અને હવે ભાજપમાં, શું લાગે છે આનાથી વિરમગામની જનતાને સ્વીકારશે ખરા? કંઈ નક્કી ના કહેવાય, ના સ્વીકારે, 5 મહિના પહેલાં જ બલટો બદલી કરી નાખ્યું ને, એટલે લગભગ તો નહીં સ્વીકારે। એ તો કહી રહ્યા છે કે અમે લોકો વિકાસના કામો કરીશું, સરકાર સાથે મળી અને વિકાસના કામો વિરમગામના કરીશ, એ તો બધા કહે છે અને કોણ કોને કરે, બધા કહે છે કે અમે આમ કરશું, એ કરે કંઈ, લાખાભાઈ આવી જાય તો સારું। રોજગારીના કઈ પ્રકારના વિકલ્પો અહીંયા ઉપલબ્ધ છે? શું ધારાસભ્ય 5 વર્ષમાં રોજગારી માટે અહીંયા કામ કર્યું છે ખરા? હા, ફૂલ કામ કર્યું લાખાભાઈ, જે એમનાથી થતું કામ ફૂલ કર્યું। એક તરફ અમે જ્યારે શહેરી વિસ્તારમાં ફર્યા, એટલે કે આપના ગામમાં ફર્યા, ત્યારે અનેક જગ્યાએ ગંદકીના પ્રશ્ન, રોડ રસ્તાના પ્રશ્ન, આ ભૂગર્ભના પ્રશ્ન જોવા મળ્યા, તમને શું લાગે છે નગરપાલિકા ભાજપની અને ધારાસભ્ય કોંગ્રેસના આમાં જનતા પીસાઈ રહી છે? શક્ય છે, પણ હવે બીજી વાર જો લાખાભાઈ આવી જાય તો બધા સોલ્યુશન થઈ જશે, લાખાભાઈ ચૂંટાઈ જશે તો બધા જ સોલ્યુશન થશે, આવું લોકોનું માનવું છે, યુવાનનું માનવું છે। હાર્દિક પટેલ માટે પણ લોકો કહી રહ્યા છે કે અહીંયા પક્ષ પલટું નેતાને સ્થાન નથી આપતી અને વિરમગામની જનતા ખૂબ જ શાણી મતદાર છે, અન્ય લોકો સાથે પણ વાત કરીએ, શું નામ છે આપ? લાલભાઈ ભરવાડ। શું લાગે છે આ વખતે, આપ તો ભરવાડ સમાજમાંથી જાઓ છો અને ધારાસભ્ય પણ ભરવાડ સમાજના છે, કઈ પ્રકારના કામો કર્યા છે? ભરવાડ એટલે અમે ભરવાડનું કહે છે, કામે હારા જ કરે છે, અન્ય સમાજના કામ કર્યા જ છે લાખાભાઈએ, અતા લગીન બોલ નતું, પણ વાંચો તો લાખાભાઈ ભરવાડ આવી ગયું કે નહીં, અતા લગીન નતું, અહીં કઈ સ્ટેશન બેસન કઈ બસ સ્ટેન્ડ નતું, આવી ગયું, જો લાખાભાઈ ભરવાડ તો પછી આટલા વર્ષથી ઓલો રાયાપુર વાળો રોડ નતો બનતો, બની ગયો, લાખાભાઈ ભરવાડ બનાવી દીધો, ગાંધી હોસ્પિટલ નતો બનતો, બની તો બનાવી દીધો લાખાભાઈ ભરવાડે, તો આને બીજું શું કામ કરે યાર, હજુ કામ કરે, જનતાના કામો કરી રહ્યા છે, ક્યાં દેખાય, આમ આદમી પાર્ટી પણ મેદાને છે, શું લાગે તમને? લાખાભાઈ ભરવાડ જ આવે એવું નહીં, જો પેલા પ્રશ્ન તમને એવું જ કરું કે પેલા તો લાખાભાઈની ઉપર સરકાર નથી, તો બી લાખાભાઈ એમની રીતે બાજીને બધા કામ કરે જ છે, નહીં કરતા એમની રોડ રસ્તા નહીં બનાય, બધી કોટ ફરતી કોડી યાર, અને જે થતું કામ બધું કરે જ છે, એની મહેનત કરે જ છે યાર, આમ આદમી પાર્ટી માટે એવું જ છે, એ પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે શ્રી અમરસિંહભાઈ ઠાકોર, એ પણ કોંગ્રેસમાંથી જ આમ આદમીમાં ગયા છે, એટલે એ પણ પક્ષ પલટું જ છે, એટલે પક્ષ પલટુને વિરમગામ
માંડલ અને દેત્રુજની પ્રજા ઝાંખા રોજ આપે છે, બરાબર છે? એટલે એ ઉપર તમે જોઈ લો કે 8 ડિસેમ્બરે ખુલશે પીટી, તારે ખ્યાલ આવી જ જશે આપને. યુવાન મિત્ર છે તેની પાસે ફરીથી પૂછવા માંગીશ. હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું અને એ કહી રહ્યા છે કે અમારા કારણે અનેક સમાજના લોકોને આર્થિક રીતે અનામત મળી છે, રાજ્ય સરકારની આ દેન છે અને તેના આંદોલનના ફળશ્રુતિ રૂપે આ મળ્યું છે. તમને શું લાગે છે, કોંગ્રેસમાં ગયા અને ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં અને હવે ઉમેદવાર, તમને લાગે છે કોઈ શાર્ટકટ હોય? મને એવું લાગે છે કે હાર્દિક પટેલ જે રહ્યો ને એ જે પટેલ સમાજનો નથી થયો, બરાબર, જે પોતાનો છે એમનો, તો બીજાનો તો શું થશે? તો વિરમગામની શું હાલત થશે? એ બીજાનો નહીં થઈ શકે. પક્ષ પલટું છે, એ પક્ષ પલટું જ રહેશે. 2017માં લાખાભાઈ ભરવાડનો પ્રચાર હાર્દિક પટેલે કર્યો હતો કે નહોતો કર્યો હતો ખબર હે ને તમને? આ વખતે જ્યારે સામે છે તો શું લાગે છે, લોકો એને સ્વીકારશે ખરા? કારણ કે 2017માં જો અહીંના ધારાસભ્ય સાથે રહીને પ્રચાર કર્યો હોય તો આ વખતે વિરુદ્ધમાં પ્રચાર કરશે? કરશે, પણ એને સ્વીકારશે નહીં ને, ખબર પડી ગઈ પબ્લિકને. અન્ય લોકો છે તેની સાથે પણ વાત કરી, અહીંના જ રહેવાસી છો આપ? શું નામ છે? કુમારભાઈ ઠાકોર. કુંવરભાઈ શું લાગે છે આ વખતે? વિરમગામ છે ને, વિરમગામ એટલે વિરલ ગામ છે, અને ત્યાં છે ને કેવી પ્રજા છે ખબર છે? વીર પુરુષોની પ્રજા છે. આ અહીંયા પક્ષ પોલટોનું તો કોઈ જ કામ નથી. જે પોતાના જ પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થઈ ગયા એમના માટે કંઈ જ નથી કર્યું, તો બીજા અન્ય સમાજના યુવાનો માટે કે પ્રજા માટે કે સમાજ માટે કંઈ જ ના કરી શકે. એટલે અહીંની પ્રજા, વિરમગામની પ્રજા જો તમને ખબર નથી કેવી છે, મેં કીધું ને વિરલ પ્રજા છે. સમય આવે ત્યારે બધું જ તમે જાણી લેજો, ગમે તે કરે. પણ હાર્દિક પટેલ તો કહે છે કે હું વિરમગામનો છું અને વિરમગામના વિકાસના કામો હું કરીશ, એટલા માટે મને છૂટવા જોઈએ. તેજશ્રીબેન પટેલ પણ વિરમગામના જતા એમનું અહીંયા ભાગ્યોદય દવાખાનું છે, તે છતાં પણ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, શું કર્યું પ્રજાએ, શું જવાબ આપ્યો? તેજશ્રીબેન અત્યારે કંઈ જ ના બોલી શકે, એવી રીતે હાર્દિક પટેલ પણ અહીંયા જો પરિણામ આવશે ને ત્યારે અહીંયા પોતાનું મોં બતાવવા નહીં આવી શકે. તમને શું લાગે છે એના સિવાયના બીજા, એના સિવાયના બીજા કયા મુદ્દાઓ છે? લોકો ખાલી એના પક્ષ પલટું તરીકે જ જોવે છે? નહીં, એમણે સમાજ માટે નથી કર્યું તો બીજા સમાજ માટે શું કરશે? એ તો એવું કહે છે કે અમારા કારણે અને અમારા આંદોલનના કારણે અનામત મળ્યું. આંદોલન કોને મળ્યું? પાટીદાર સમાજને મળ્યું ને, બીજા સમાજને તો અન્યાય જ થયો છે ને. ના, આર્થિક અનામત જે મળ્યું તેની વાત છે કે જે આર્થિક અનામત મળ્યું, જે 14 યુવાનો શહીદ થઈ ગયા એમને હજુ ન્યાય નથી આપી શક્યો. હાર્દિક પટેલ વારંવાર આવું કહે છે કે 14 શહીદોને યાદ કરે, હું ભાજપમાં જાઉં અથવા તો રાજકારણમાં જાઉં તો મારું છઠ્ઠીનું ધાવણ લાજે, આવું બધું કહે છે. વિરમગામ નહીં, આખું ગુજરાત જાણે છે કે 14 યુવાનો શહીદ થઈ ગયા, એમને સરકારી નોકરી આપવી, આખું વિરમગામ નહીં આખું ગુજરાત જાણે છે કે 14 યુવાનો જે શહીદ થયા છે એને જો ન્યાય નથી આપી શક્યો કે બીજાને શું ન્યાય આપી શકે અને બીજા માટે શું કરી શકે. એ ખુદ કહે છે કે હું શિસ્તમાં માનું છું, નિયમોમાં માનું છું, તો જે જે શિસ્તપણામાં ના રહી શકતો હોય જે પક્ષમાં એને કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ લાગે છે. હાર્દિક કોંગ્રેસમાં હતા અને જે બોલતા હતા, જે આક્રમકતા હતી, એ ભાજપમાં આવીને પતી ગઈ? 100% જીત જ, કોંગ્રેસમાં હોત તો 100% જીતી જાત. એની જે આક્રમકતા હતી, એના મુદ્દા ઉઠાવવાની જે વાત હતી, એ કોંગ્રેસમાં હતા ત્યારે જે હતી, ભાજપમાં એવી જ છે કે દબાઈ ગઈ? હું ઠાકોર સમાજ છું, આ ભાઈ ભરવાડ સમાજ છે, પટેલ સમાજ હોય ને એ જ એમનો વિરોધ કરે છે. અમે નહીં, પટેલ પાટીદાર સમાજ પણ એનો વિરોધ કરે છે. એટલામાં સમજી લો કે હાર્દિક પટેલ ગમે તે કહે, અહીંયા ગમે તે અત્યારે કંઈ કરશે ને, તે છતાં એનો કોઈ વોટ નહીં આપે. બધું જ એની પાછળ બધાએ દોડશે, બધા સમાજના દોડશે, બધું કરશે, નહીં આપે 100%. હાર્દિક પટેલને 100% વોટ નહીં આપે, આવું લોકોનું અહીંયા બસ સ્ટેન્ડ પર જે ચર્ચા કરી રહ્યા છે અંદર લોકો કહી રહ્યા છે. વધુ એક ભાઈ છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું માનવું છે આપનું, આ વખતે અહીંયા ત્રિપાખીઓ જંગ જેવું લાગે છે ખરા વિરમગામમાં? હું, મારું નામ રમીજી ભીખાજી ઠાકોર છું. હવે ત્રિપાંખે જંગ તો બરાબર છે, આ મોદી સાહેબ મોટી મોટી વાતો કરે, મોદી સાહેબનો કોઈ માર્ક નહીં, માર્ક બધો કરવરિયાનો હોય. જે મોદી સાહેબ આલે છે એ બધું ખીચામાં કરે છે, કોઈ કોઈને કોઈ હાલતું, ગરીબ માણસના કોઈ કોઈ વ્યક્તિ છે નહીં. આ અત્યારે ઠાકોરને ભરવાડ સિવાય મત કોઈ ભાજપમાં આવવા માગતું નથી, બધા ઠાકોરને ભરવાડના ક્ષેત્રો માગે. પટેલ સાહેબ જે પટેલ લોબીના માણસો હોય ખાવું છે, અત્યારે જો મિટિંગે તો પટેલ કેટલા ખાતા છે, કોઈ બીજી વ્યક્તિ જઈ શકતી નહીં. ચમ કે ખોટું જ કરવું હોય, જે વ્યક્તિ હે ખોટું જ કરવું હોય, પટેલે ઠાકોર સિવાય કોઈ સંપર્ક નહીં. પણ આ વખતે શું પરિણામ હશે કોઈ નક્કી જ નહીં, કોઈ પરિણામનું કોઈ નક્કી નહીં, કોઈનો વિકાસ કર્યો જ નહીં. ગરીબ માણસનું મોત છે, અત્યારે 500 રૂપિયાનો ગેસનો બાટલો 1060 રૂપિયા, હવે મોદી સાહેબે 2000 રૂપિયા ખેડૂતને આલ્યા, કેટલા પૈસા લઈ જાય એ તો જુઓ.
પ્રજાનું કોઈ નહીં, અત્યારે તો મોટા મોટા નેતાઓને બધા છીએ, પ્રજાની કોઈ સાંભળતું. અહીંયા અહીંયા કોઈ પણ વ્યક્તિ ચૂંટાય, ધારો કે લાખાભાઈની વાત કરીએ તો બે ટર્મથી, માફ કરશો, ગત ટર્મમાં તે ચૂંટાયા, એ પહેલાં પણ કોંગ્રેસમાંથી બીજા ચૂંટાયા હતા. લાખાભાઈ ચૂંટાઈને આવ્યા પછી લોકોના પ્રશ્નો તેમને સાંભળ્યા છે ખરા, લોકો સમક્ષ ગયા છે ખરા, કે બીજા નેતાઓની જેમ પણ 5 વર્ષ પછી જ આવે છે? લાખાભાઈ માણસ પોતે સારા છે, અને આપણે સાહેબ એ તો વ્યક્તિથી કોઈનું કામ નાય થતું હોય. લાખાભાઈ માણસ એવા છે કે ગમે તાણે વ્યક્તિનો ફોન કે કોઈ જગ્યાએ હાથ લાંબો કર્યો તો ભરે. આવા સુધી કોઈ ધારા સભ્ય આજ સુધી અમે કોઈને જોયા નહીં. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, લાગે છે આવી શકે? હવે એ તો બધું ઠાકોર ઉપર જાય, ઠાકોર જો સંપે રહે તો કોઈ નક્કી રહે નહીં. જ્ઞાતિગત સમીકરણ હોય, પરંતુ વિકાસના મુદ્દા, અહીંના મુદ્દા તમને લાગે છે કે એમના મુદ્દા કોઈ હોઈ શકે? તો સાહેબ બરાબર છે, મુદ્દાનો કોઈ સવાલ નહીં, પણ જ્ઞાતિ પ્રમાણે તો બધા જવાના જ છીએ. પરવાર સાહેબ હોય કે પટેલ સાહેબ હોય કે ઠાકોર હોય, કોણ સમીકરણ તો વેચાવાના જ છીએ. સમીકરણ સિવાય કોઈ વસ્તુ હવે છે નહીં. તો ચોક્કસથી સમીકરણની વાત પણ કરવામાં આવી રહી છે, શું કહેવા માંગો છો? કોંગ્રેસ સમીકરણના અંદર તો એવું છે કે અહીંયા ઠાકોર સમાજની વસ્તી લગભગ 70-65 હજારમાં જ છે, પ્લસ પરવાર સમાજના 17-18 છે, મુસ્લિમ સમાજના 22-23 હજારમાં જ છે, અને પાટીદાર સમાજના 50 હજારમાં જ છે. આમની વાત સાચી છે કે ભાઈ ત્રણેય ઉમેદવાર એ રીતના ઉભા છે કે મત વેચે પણ જાય, વિભાજન પણ થાય, બરાબર છે. પણ હું એવું માનું છું કે વિરમગામ, દેત્રોજ ને માંડલ, મેં તમને અગાઉ એ કીધું કે પ્રજા બહુ સાણી છે, એમને ખબર જ પડે કે કોણ સારો વ્યક્તિ છે, કોણ સારો નિર્દય આપણા માટે અવાજ વિધાનસભામાં લઈ જાય એવો માણસ છે એને ચૂંટીને લાવશે. અને બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે કોંગ્રેસ સરકારે એક બહુ સારું કામ કર્યું છે કે ભાઈ બાટલો છે, ગેસનો બાટલો, કાકાએ કીધું કે 1060 કોંગ્રેસ સરકાર 500 રૂપિયામાં આપવાનો વાયદો કર્યો છે. બીજું કે ખેડૂતોનું દેવું, જે 3 લાખ સુધીનું દેવું છે, કોંગ્રેસ સરકારે માફ, જે તમે જોઈ શકો છો રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણેય રાજ્યના અંદર ખેડૂતોના દેવું કોંગ્રેસ સરકારે જે વચન આપ્યું હતું એ નિભાવ્યું છે. એ રીતના મારું એવું ખેડૂતોને કહેવું છે કે ખરેખર કોંગ્રેસ સરકાર ફરી એકવાર જો મેદાનમાં આવી જાય તો આપણા ખેડૂતો માટે ઘણું બધું સારું. આમ આદમી પાર્ટી પણ મેદાને છે, વીજળીની વાત કરી રહી છે, મોંઘવારી ઘટાડવાની વાત કરે છે, શું લાગે છે તમને? આમ આદમી પાર્ટી તો ગુજરાતની જનતા તો એવું જ કહે કે ભાઈ રેવડી બાટી રહી છે. જોકે ત્રીજો પક્ષ છે, હજી તો નવો છે, એટલે એ બધી વાતો કરે, બરાબર છે. પણ ગુજરાતના અંદર તો હું મારું એવું મંતવ્ય છે કે કોંગ્રેસ ને ભાજપ જ ચાલશે, બે જ સામસામે ફાઇટમાં રહેશે. ત્રીજો પક્ષ ફાવશે નહીં અને પક્ષ પલટવો ને વિરમગામની જનતા ચૂંટશે નહીં, આ પ્રકારનો મિજાજ છે તે હાલ અહીંયા સામે આવી રહ્યો છે. અમે લોકો વિરમગામના અન્ય લોકો સાથે પણ વાત કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે અહીંથી એક વાત સાફ જોવા મળી રહી છે કે માત્ર ને માત્ર અહીંયા વિકાસના મુદ્દાઓ, અહીંયા જેમને કામ કર્યા છે, જે ધારાસભ્ય અહીંયા રહ્યા લાખાભાઈ ભરવાડ, તેમના મુજબ તેમને લોકો ચૂંટે એવી ફરીથી નિર્ધાર જનતા વ્યક્ત કરી રહી છે. જોકે 8 તારીખે ખબર પડી જશે, મતપેટીઓ ખુલશે ત્યારે, કે કોણ જીતે છે, કોણ હારે છે. પરંતુ બધા વચ્ચે અત્યારે એક વાત ચોક્કસથી સામે આવી રહી છે કે પક્ષ પલટું નેતાઓને વિરમગામની જનતા એ નહીં સ્વીકારે. જોકે 8 તારીખે પરિણામ સ્પષ્ટ થઈ જશે. તો અત્યારે બસ આટલું જ મને આપશો રજા. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભૂમિત જાની, ગુજરાત તક, વિરમગામ.